अबड़ासा विधानसभा पेटा चूंटणी पहला राज्य सरकारे आर्ट्स एंड कॉमर्स कॉलेज ने मंजूरी आपी। नखत्राणा में कॉलेज माटे सरकार की सैद्धांतिक मंजूरी। लांबा समय थी आ विस्तार की मांग। कर्मचारी फटाकड़ा फोड़ी मोढ़ू मीठू करावियो। बात करिए कच्छ जिल्ला ना नखत्राणा तालुका की। नखत्राणा ने GMDC कॉलेज छेल्ला 20 वर्षथी दाताओं दानथी कार्यरत थी। वर्तमान परिस्थिति ने ध्यान में राखी तथा आ विस्तार भूतपूर्व धारासभ्य प्रद्युम्न सिंह जाडेजा तेमना अथाग प्रयत्नों थी आ कॉलेज ने आज रोज सरकार द्वारा ग्रांटेड कॉलेज की मंजूरी आपवामां आवी तेनी खुशी व्यक्त करवामां आवी हती। कॉलेज भूतपूर्व विद्यार्थियों वर्तमान विद्यार्थियों तथा कॉलेज स्टाफगण कॉलेज में उपस्थित रह्यो हतो। वर्षो जूनी सरकारश्री ने रजूआतो करवामां आवती हती छता पण कॉलेज ने ग्रांटेड नो दरज्जो मळवापात्र रह्यो न हतो। आ संजोगों में आ विस्तार पूर्व धारासभ्यए सरकार समक्ष रजूआत करीने कॉलेज ने मजबूत स्थिति में मुकवा माटे तथा आ विस्तार दरेक ज्ञातिना विद्यार्थियों ने उच्च शिक्षण प्राप्त थई शके ते हेतु थी सरकार ने महत्वनो निर्णय कर्यो छे, जेने आवकारवा माटे कॉलेजना कर्मचारी तथा विद्यार्थियों एकत्रित थया हता। वर्तमान अने भूतपूर्व विद्यार्थियों एकत्रित थया हता अने एक बीजा ने मोढ़ू मीठू करावीने खुशीनी लागणी व्यक्त करवामां आवी हती। कॉलेजना ट्रस्टी लालजीभाई रामाणिया आ प्रसंगे खास उपस्थित रह्या हता अने विद्यार्थियों पण फटाकड़ा फोड़ीने पोतानी खुशी व्यक्त करी हती। आजथी आश्रे 6-1 वर्ष पहेला आ कॉलेजमां अभ्यास करतो हतो। हुं एक गुजरातीमां एक शब्दथी कही शकुं के आ कॉलेज जे ग्रांटेबल थई छे। घणा बधा तणखला भेगा मळे त्यारे एक माळो सर्जाय। ઘણા બધા તણખલા ભેગા મળે ત્યારે એક માળો સર્જાય, એ તો પંખીને પૂછો તમને નહીં સમજાય। મારો કહેવાનો મતલબ કે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે આપણી આ કોલેજ ગ્રાન્ટેબલ થાય, એટલે કે છેવાડાના વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે પછાત છે, જેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી ક્યારેક ઓછી હોય છે, એવા સમયમાં આ ગ્રાન્ટેબલ કોલેજ એક આશીર્વાદ રૂપે આપણે પ્રાપ્ત થઈ છે। તો હું આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, આપણા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા સ્કૂલના આચાર્ય સાહેબ ત્રિવેદી સાહેબ તેમજ તમામ સ્ટાફ વતીથી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી વતીથી અને વર્તમાન વિદ્યાર્થીઓ વતીથી પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। પશ્ચિમ કચ્છના તાલુકા માટે કોઈ વ્યવસ્થા ન હોય 2000 ની અંદર મુકેશભાઈ ઝવેરી ગુજરાત ધારાસભ્ય GMDC ના ચેરમેન થયા અને આ 3 કરોડની ચિંતા કરી અને અહીં શિક્ષણ માટે 1 કરોડની ગ્રાન્ટ ફાળવી, એ ગ્રાન્ટ કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ મનાવી એમને સોંપી દીધી અને ત્યારબાદ આજે કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી હતા એમણે આ બિલ્ડિંગ ઊભી કરી અને લોકફાળા દ્વારા અત્યારે 19 વર્ષ સુધી આ સંસ્થાને ચલાવી છે અને તે આપણે આ સંસ્થા શરૂઆતથી જ યુનિવર્સિટી અને સરકારના નિયમ પ્રમાણે ગ્રાન્ટેબલ થાય એ રીતે જ ધારાધોરણ લીધેલા છે, એટલે આ કોલેજ ગ્રાન્ટેબલની પાત્રતા ધરાવતી કોલેજ હતી અને અત્યારે આપણા PM જાડેજા સાહેબ જે ધારાસભ્ય થયા એમના પછી આ એરિયાના હોય એમણે કહેવું ન પડ્યું કે આ કોલેજ માટે કંઈક કરો, એ આવ્યા પછી તરત જ એમણે આ કોલેજ ગ્રાન્ટેબલ થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કર્યા। મારી પાસેથી એને જેટલા પણ કાગળ કે ફાઇલો હતી એ બધી મને કદું આપી દે અને હું આના માટે પૂરા પ્રયત્ન કરું છું। તો આ બધા એને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે શિક્ષણમંત્રી છે એ પણ અહીંયા આવી ગયા અને એમના અને PMના અને ભારતીય જનતા પાર્ટી અને વિજયભાઈ રૂપાણીના પ્રયત્નથી આ કોલેજ ગ્રાન્ટેબલ થઈ જાય, આજે સૌને ધન્યવાદ સાથે આભાર માનીએ।